भाजपे ઉજવ્યો 43મો સ્થાપના દિવસ. પ્રધાનમંત્રી મોદીએ કર્યું સંબોધન. ભાજપની તુલના કરી હનુમાનજી સાથે. हनुमान जयंती देशभर में धामधूम थी उजवणी. साळंगपुर खाते अमित शाहे कर्यू हाईटेक भोजनालय उद्घाटन. रामनवमी पर हिंसा बाद वडोदरा में हनुमान जयंती पर निकली भव्य यात्रा. जोवा मळ्यो पोलिस नो चुस्त बंदोबस्त. बजेट सत्र नो छेल्लो दिवस पण चढ़ियो हंगामानी भेट. राज्यसभा ने लोकसभा आवता सत्र सुधी स्थगित. विपक्षे काढी तिरंगा यात्रा. जूनियर क्लार्क पेपर लीक केस में एटीएस ने मोटी सफलता. 15 महिला सहित 30 विद्यार्थियों ने झड़पी ने कराया वडोदरा कोर्ट में रजू. विगतवार समाचार की बात करिए तो भाजपनो 43મો સ્થાપના દિવસ હતો અને આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્યકર્તાઓને સંબોધન કર્યું અને તેમનો જુસ્સો વધાર્યો. આ સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપની તુલના હનુમાનજી સાથે કરી અને તેમણે કહ્યું કે જે રીતે હનુમાનજી દુષ્ટોનો નાશ કરે છે તે જ રીતે ભાજપ છે તે ભ્રષ્ટાચારને ખતમ કરી રહ્યું છે. શું કહ્યું હતું પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં સાંભળો. कठिन जग माही जो नहीं होई तात तुम्ही पाही तुम्हें. केंद्रमां सत्ताधारी भाजपे 6 एप्रिले स्थापना दिवसनी उजवणी करी. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ભાજપ મુખ્યાલયમાં પાર્ટીના સ્થાપના દિવસના અવસર પર ધ્વજ ફરકાવ્યો. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા. પીએમ મોદીએ ભાજપના કાર્યકર્તાઓને 45 મિનિટ સંબોધન કર્યું, જેમાં પીએમએ જનસંઘ અને આજના ભાજપની વાત કરી. આ સાથે જ તેમણે કાર્યકર્તાઓને અતિ આત્મવિશ્વાસમાં ન રહેવાની વાત કરી અને લોકો સાથે જોડાવા માટે કહ્યું. પ્રધાનમંત્રીએ પોતાના આ સંબોધનમાં હનુમાન જયંતિ જ્યારે દેશ મનાવી રહ્યો છે ત્યારે તેમણે કહ્યું કે ભાજપ હનુમાનજીના કેન ડુ એટીટ્યુડની જેમ કામ કરે છે અને બધાની મદદ કરવાની કોશિશ કરે છે. સાંભળો પ્રધાનમંત્રીએ શું કહ્યું. હનુમાનજી કી એક ઓર વાત સે ભી બહોત બડી પ્રેરણા મિલતી રહેતી હૈ હમે. જબ હનુમાનજી કો રાક્ષસો કા સામના કરના પડા તો વો ઉતને હી કઠોર ભી હો ગયે થે. इसी तरह जब भ्रष्टाचार की बात आती है, परिवारवाद की बात आती है, कानून व्यवस्था की बात आती है, तो भाजपा उतनी ही संकल्पबद्ध हो जाती है मां भारती को इन बुराइयों से मुक्ति दिलाने के लिए. कठोर होना पड़े तो कठोर भी हो. और हमारे लिए तो बहुत बड़ी प्रेरणा क्या है, आज की मॉडर्न परिभाषा में जिन बातों को बार बार जिक्र किया जाता है और वो है कैन डू एटीट्यूड. अगर हनुमान जी का पूरा जीवन देखें, डगर डगर पर पल पल हनुमान जी के भीतर की कैन डू एटीट्यूड, कैन डू संकल्प शक्ति उनको हर प्रकार की सफलता लाने में बहुत बड़ी भूमिका अदा करती है. साथे साथे तेमणे कांग्रेस अने अन्य विपक्षी दलों पर निशान साध्यु. कह्यु के आ दल भाजपना काम ने पचावी शकती नथी. कांग्रेस और उनके जैसी पार्टियों का कल्चर, उन पार्टियों की पहचान क्या है, ये उन्हीं के कल्चर में से पैदा हुई है. उन पार्टियों की पहचान है, पार्टी का नाम लेते ही एक ही बात दिखती है, सारी पार्टियों का दर्द देख लीजिए, परिवारवाद,
वंशवाद, जातिवाद और क्षेत्रवाद का बंधक है ये सारे लोग, जबकि भाजपा का पॉलिटिकल कल्चर प्रत्येक देशवासी को साथ लेकर चलने का है। कांग्रेस और उसके जैसी पार्टियों का कल्चर छोटा छोटा सोचना, छोटे सपने देखना और उससे भी कम हासिल करके खुशियां मनाना बस, और खुशी एक दूसरे की पीठ थपथपाना, भाजपा का पॉलिटिकल कल्चर है बड़े सपने देखने और उससे भी ज्यादा हासिल करने के लिए जी जान से खप जाना। મહત્વનું છે કે 43 વર્ષ પહેલા 6 એપ્રિલ 1980ના રોજ ભાજપની રચના થઈ હતી। ભાજપ એ ભારતીય જનસંઘનું જે નવું રૂપ છે, જેમનું માતૃ સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ રહ્યું છે, જેમાં સૌથી વધુ ભાજપના નેતા આરએસએસના સભ્યો હતા। બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક। રામનવમી પર થયેલી હિંસા બાદ દેશભરમાં હનુમાન જયંતીની ભાવભેર ઉજવણી કરવામાં આવી। ગુજરાતમાં સવારથી જ મંદિરોમાં ભારે ભીડ જોવા મળી હતી અને સૌથી વધુ જો કોઈએ ધ્યાન ખેંચ્યું હોય તો તે હતું સાળંગપુરના કષ્ટભંજન દેવ। શા માટે સાળંગપુરની હનુમાન જયંતી વિશેષ રહી, જાણો આ અહેવાલમાં। ગુરુવારે દેશભરમાં ચૈત્ર સુદ પૂર્ણિમા અંતર્ગત હનુમાન જયંતીની ભાવભેર ઉજવણી થઈ। ગુજરાતમાં પણ ઠેર ઠેર હનુમાન દાદાના મંદિરમાં સવારથી જ ઉજવણી કરવામાં આવી। વહેલી સવારથી જ ભાવિકોની ભીડ છે તે મંદિરોમાં જોવા મળી। ક્યાંક ભવ્ય શોભાયાત્રા નીકળી તો ક્યાંક કોમી એકતાના દર્શન પણ થયા। જોકે સૌથી વધુ કોઈએ ધ્યાન ખેંચ્યું હોય તો સાળંગપુરમાં થયેલી ઉજવણીએ। હનુમાન જયંતીની પૂર્વ સંધ્યાએ અહીં કિંગ ઓફ સાળંગપુર પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું। આ પ્રસંગે મોટી સંખ્યામાં સંતો ભક્તોએ હનુમાન દાદાની પંચધાતુની પ્રતિમાના દર્શન કર્યા। હનુમાન દાદાની પ્રતિમાના અનાવરણ પ્રસંગે લાઇટ એન્ડ સાઉન્ડ શો, ડાન્સ ડોક્યુમેન્ટરીથી લઈને વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યા। સાળંગપુરમાં મુકાયેલી હનુમાન દાદાની મૂર્તિ એટલી વિશાળ હતી કે 7 કિલોમીટર દૂરથી જ તેના દર્શન થઈ શકે। 54 ફૂટ ઊંચી આ મૂર્તિનું વજન 30,000 કિલો જેટલું છે। જો કે હનુમાન જયંતીના દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજના હસ્તે સાળંગપુરમાં બનાવવામાં આવેલા ભવ્ય અને હાઈટેક ભોજનાલયનું ઉદ્ઘાટન કરાયું। હનુમાનજીની વિશાળ પ્રતિમાની જેમ વિશેષ મહત્વ ધરાવતા આ ભોજનાલય બનાવવા પાછળ 50 કરોડથી પણ વધુનો ખર્ચ થયો છે। સાળંગપુર પહોંચી અમિત શાહે પરિવાર સાથે હનુમાન દાદાની ભવ્ય મહાકાય પ્રતિમા કિંગ ઓફ સાળંગપુરના દર્શન કર્યા, જેના બાદ કષ્ટભંજન દેવના ચરણમાં શીશ ઝુકાવી આશીર્વાદ લીધા। ભોજનાલયની વાત કરીએ તો 4,550 સ્ક્વેર ફીટમાં આ વિશાળ કિચન બનાવાયું છે, જેમાં 1 કલાકમાં 20,000થી વધુ લોકોની રસોઈ બની શકે છે। ગેસ, વીજળી અને લાઇટર વગર થર્મલ બેઝની રસોઈ બનશે। ભોજનાલયમાં કુલ 7 ડાઇનિંગ હોલ છે। આ ભોજનાલયનું ઉદ્ઘાટન કરવા પહોંચેલા અમિત શાહે સંબોધન પણ કર્યું અને કોંગ્રેસ પર પ્રહાર પણ કર્યા। કોંગ્રેસે રામજમીનનો પ્રશ્ન લટકાયો, અટકાયો, ભટકાયો, કોર્ટમાં ક્યાંય ને ક્યાંય ફેરવતા રહ્યા। એક દિવસ સવારના પોરમાં જજમેન્ટ આવ્યું અને નરેન્દ્રભાઈ રામજમીનનો શિલાન્યાસ કરી નાખ્યો। મિત્રો, આજે આપણી આંખ સામે કોઈ નથી માનતું દેશની અંદર રામ જન્મભૂમિનું નિર્માણ, જે લોકો કહેતા હતા રમખાણો થઈ જશે, કાશ્મીરમાં 370મી કલમ જાય તો લોહીની નદીઓ વહેશે, રામ જન્મભૂમિનું જજમેન્ટ આવશે અને મંદિર બનશે તો રમખાણો થઈ જશે, લોહીની નદીઓ ને રમખાણો છોડો, કાંકરી છાળો કરવાની એ કોઈની હિંમત નથી। આ સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ભક્તોને દાદાના દર્શનની સાથે તેમને પ્રસાદ પણ આપવામાં આવે છે। સંયોગ છે કે હનુમાન જયંતી અને ભાજપનો સ્થાપના દિવસ સાથે છે।
1980 માં આજના દિવસે જ અટલજી અને અડવાણીજીએ ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરી ત્યારે ભાજપની મજાક ઉડાવવામાં આવતી હતી. અમિત શાહે કહ્યું, ભાજપની સ્થાપના બાદની ચૂંટણીમાં માત્ર 2 બેઠક મળી હતી ત્યારે રાજીવ ગાંધીએ સંસદમાં અમે 2 અમારા 2નું નિવેદન આપી મજાક ઉડાવી હતી. આજે દાદાની કૃપાથી 16 સરકાર અને 400થી વધુ સંસદ સભ્યો દેશની સેવા કરે છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક. વડોદરામાં રામનવમી નિમિત્તે શોભાયાત્રા નીકળી હતી, તેમાં હિંસા થઈ હતી અને તેના બાદ ફરી એકવાર હનુમાન જયંતીના દિવસે શોભાયાત્રા નીકાળવામાં આવી અને આ દરમિયાન પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. ત્યારે હનુમાન જયંતીમાં નીકળેલી આ શોભાયાત્રામાં કેવા દ્રશ્યો જોવા મળ્યા તે જાણો અમારા સંવાદદાતા પાસેથી. હનુમાન જન્મોત્સવ નિમિત્તે આજે વડોદરાના જે ફતેપુરા વિસ્તાર છે, ફતેપુરા વિસ્તારમાંથી આ જે શોભાયાત્રા જે કાઢવામાં આવી છે, અતિ સંવેદનશીલ વિસ્તાર જે કહી શકાય તે માટેની આ જે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. રામનવમીના દિવસે જે પ્રકારે રામલલ્લાની શોભાયાત્રા ઉપર પથ્થરમારો થયો હતો, ત્યારબાદ પોલીસ વિભાગ દ્વારા છાશ પણ ફૂંકી ફૂંકીને પીવડાવે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ શોભાયાત્રા કાઢવામાં આવી રહી છે. આજે વડોદરાનો આ ફતેપુરા વિસ્તાર છે, આ એ જ વિસ્તાર છે જ્યાં રામનવમીના દિવસે આજે છે તો રામનવમીના દિવસે રામલલ્લાની શોભાયાત્રા ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો હતો. ત્યારે આજે જે પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, વડોદરા શહેરમાં 1000 કરતા વધારે પોલીસકર્મીઓ આજે શોભાયાત્રા જે શોભાયાત્રા ઉપર બાજ નજર રાખી રહી છે. ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવી રહી છે, ડ્રોન કેમેરા ઉપરાંત ધાબા પોઈન્ટ પણ ગોઠવવામાં આવ્યા છે અને ત્યાં ઉપરાંત સીસીટીવી કેમેરા છે, સીસીટીવી કેમેરાની પણ મદદ લેવામાં આવી રહી છે. આપ જે જોઈ રહ્યા છો તેમ હાલમાં આ ફતેપુરા વિસ્તાર જે છે ત્યાં આગળથી જે હનુમાનજીની શોભાયાત્રા હાલ કાઢવામાં આવી છે. સૌપ્રથમ હનુમાનજીની આરતી કરવામાં આવી હતી, ત્યારબાદ હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ આજે હનુમાનજીની શોભાયાત્રા છે એ શોભાયાત્રા હવે આગળ નીકળી રહી છે. જે આ જે અત્યંત સંવેદનશીલ વિસ્તાર આ એ જ વિસ્તાર છે જ્યાં આગળથી રામનવમીના દિવસે અહીં જે પથ્થરમારો થયો હતો અને શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો, તે બાદ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને ચુસ્ત બંદોબસ્ત બાદ હાલ જે શોભાયાત્રા છે એમાં ચપ્પા ચપ્પા ઉપર પોલીસ જોવા મળી રહી છે, જે પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. પોલીસ દ્વારા કેમેરા જે હ્યુમન કેમેરા છે તેના દ્વારા પણ નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત ડ્રોન કેમેરા 2 ડ્રોન કેમેરાની મદદથી આ જે શોભાયાત્રા છે એના ઉપર નજર રાખવામાં આવી છે. આ ઉપરાંત અગાઉથી જે DIG 2 DCP ACP પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ સબ ઇન્સ્પેક્ટર 500 જેટલા પોલીસ કર્મીઓ 101 SRPના જવાનો સહિતનો જે કાફલો છે એ કાફલો આ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાલમાં જે આ શોભાયાત્રા છે એના રૂટ ઉપર આગળ વધી રહી છે. પોલીસ દ્વારા આ શોભાયાત્રામાં કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યારે હાલમાં આ ફતેપુરા વિસ્તાર છે, ફતેપુરા વિસ્તારમાંથી આ શોભાયાત્રા આગળ વધી રહી છે અને તેની અંદર ખૂબ મોટી સંખ્યામાં ભક્તો જોડાયા છે. હનુમાન લલ્લાની આ જે શોભાયાત્રા છે તેની અંદર સૌપ્રથમ આરતી કરી અને ત્યારબાદ જે શોભાયાત્રાને આગળ ધપાવવામાં આવી રહી છે. વડોદરા શહેરમાંથી 2 સ્થળોએથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. એક તેમાં છીપાડ વિસ્તારમાંથી શોભાયાત્રા નીકળી હતી, જે પણ શાંતિમય રીતે સંપન્ન થઈ છે. ત્યારબાદ આજે સંવેદનશીલ કહી શકાય તે વિસ્તારની અંદરથી હાલમાં આજે શોભાયાત્રા નીકળી છે અને હાલમાં પોલીસ વિભાગ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેથી કરીને જે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને. હાલમાં આ એક ફતેપુરા વિસ્તાર છે જ્યાં આગળ જે રામનવમીના દિવસે પથ્થરમારો થયો હતો ત્યાંથી હાલમાં આજે શોભાયાત્રા છે તે આગળ વધી રહી છે અને આજે વડોદરા પોલીસે વડોદરા
डीसीपी आ उपरांत लोकल क्राइम ब्रांचना जे सूत्रों छे तेमना द्वारा पण बंदोबस्त गोठवामां आव्यो छे। पोलीस कर्मीओ एसआरपीना जवानो तमाम जे छे तमाम शोभायात्रा उपर हालमां नजर राखी रह्या छे अने आ जे शोभायात्रा छे तेना निर्धारित रूट पर हवे आगळ धपी रही छे। आ शोभायात्रा संपन्न थाय अने शांतिमय रीते आ शोभायात्रा संपन्न थाय ते तमाम प्रयासो पोलीस द्वारा हाथ धरवामां आव्या छे। કેમેરા પર્સન જીતેન્દ્ર રાજપૂત સાથે દિગ્વિજય પાઠક, વડોદરા, ગુજરાત તક. સંસદના બજેટ સત્રનો છેલ્લો દિવસ છે તે પણ ધમાલ ભર્યો રહ્યો. છેલ્લા દિવસે સદનના બંને ગૃહ છે તેમાં હોબાળો જોવા મળ્યો. કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોએ હોબાળો કર્યો અને સાથે સાથે તિરંગા માર્ચ પણ કાઢી હતી. કેવા દ્રશ્યો જોવા મળ્યા હતા જાણો આ રિપોર્ટમાં. સંસદના બજેટ સત્રના છેલ્લા દિવસની કાર્યવાહી પણ હંગામાના કારણે ન થઈ શકી. આ સાથે જ રાજ્યસભા અને લોકસભા આગળના સત્ર સુધી સ્થગિત કરી દેવાય. સંસદ સ્થગિત થયા બાદ કોંગ્રેસની આગેવાનીમાં વિપક્ષી દળોએ વિજય ચોક પર તિરંગા માર્ચ કાઢી. અદાણી મુદ્દા પર સંયુક્ત સંસદીય સમિતિ એટલે કે જેપીસીની માંગને લઈને અડગ કોંગ્રેસ તથા 12 અન્ય વિપક્ષી દળોએ વિરોધ જતાવતા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાની તરફથી રખાયેલી ચાય પાર્ટીનો પણ બહિષ્કાર કર્યો. કોંગ્રેસ દ્વારા કાઢેલી તિરંગા યાત્રા દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ નિશાન સાધ્યું, જ્યારે ભાજપે પણ તેનો જવાબ આપ્યો. યહાં સવાલ હૈ પાર્લામેન્ટ કા, યહાં સવાલ હૈ ઘોટાલે કા, યહાં સવાલ હૈ જો જિસને દેશ કી સંપત્તિ કો લૂટા गलत तरीके से, अपने शेयर्स को बढ़ावा दिया और छोटे छोटे शेल कंपनीज बना के करोड़ों रुपए उसमें लिए, इसका सवाल है. देश की संपत्ति बचाने के लिए हम सारे लोग कोशिश कर रहे हैं, लेकिन वो इसको मानने के लिए तैयार नहीं, क्योंकि दाल में कुछ काला है. कुछ संबंध उनके ऐसे होंगे जिस वजह से वो जेपीसी करने के लिए तैयार नहीं है. हमारे प्रधानमंत्री तो जैसा वो कहते हैं कि सुब्रमण्यम सारी दुनिया का चक्कर लगाया और उसके बाद भी उसको जो मिलना था नहीं मिला, तो गणपति को मिला, ऐसा बोलते हैं. क्योंकि गणपति बैठे जगह बैठा और वो बोला तो सारी दुनिया यहाँ शंकर के पास, पार्वती के पास है, तो तुम तो दुनिया भर फिर क्या है, मैं तो यहीं बैठा हूँ. तो इनका उद्देश्य क्या है कि बाहर फिरते रहते हैं लेकिन पार्लियामेंट में जो आंसर देना, लोगों को बताना और लोगों के लिए जो डेवलपमेंट काम करना, इंफ्रास्ट्रक्चर काम करना, इसके बारे में वो तवज्जो नहीं दे रहे. आज बजट सेशन का आखिरी दिन था और दुर्भाग्य की बात यह है कि आखिरी दिन भी, बजट सेशन का आखिरी दिन को भी कांग्रेस और उनके साथियों ने बहुत गलत तरीके से डिस्टर्ब किया, हाउस को चलने नहीं दिया, काले कपड़े पहन करके संसद का फिर से अपमान किया. ये बहुत देश के लिए दुर्भाग्यपूर्ण अवस्था है. हम चाहते हैं कि इस संसद का मान सम्मान को बनाए रखना चाहिए, लेकिन एक कांग्रेस नेता श्री राहुल गांधी को लेकर के कांग्रेस पार्टी और उसके साथियों ने जो किया है, देश देख रहा है. આપને જણાવી દઈએ કે છેલ્લી 14 બેઠક દરમિયાન બંને સદનમાં અદાણીને લઈને હિન્ડનબર્ગ રિપોર્ટ મામલે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની માંગ તથા રાહુલ ગાંધીની સદસ્યતા રદ થવાને લઈને ખૂબ હંગામો થયો છે. ભાજપ સાંસદોએ પણ રાહુલ ગાંધીને લંડનમાં આપેલા નિવેદનને લઈને હંગામો કર્યો છે, જેના કારણે સદનની કાર્યવાહી થઈ શકી નથી. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક. જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર છે તે હાલમાં ફૂટ્યું હતું અને પેપર રદ કરવામાં આવ્યું હતું, જેના કારણે કેટલાય ઉમેદવારો છે તેના સપના છે તે રોળાઈ ગયા હતા. આ પરીક્ષાનું પેપર ફૂટવાને લઈને સરકાર પર પણ ખૂબ નિશાન સાધવામાં આવ્યું હતું અને હવે અપડેટ સામે આવી રહી છે કે જુનિયર ક્લાર્કની પરીક્ષામાં 30 જેટલા પરીક્ષાર્થીઓ છે
તેને પકડીને વડોદરા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે ગુજરાત એટીએસ દ્વારા. શું છે વધુ વિગત જાણીએ આ રિપોર્ટમાં. રાજ્યમાં પેપર ફૂટવું તે કોઈ નવી વાત રહી નથી, કારણ કે છાસવારે રાજ્યમાં એક બાદ એક પેપર ફૂટવાની ઘટનાઓ સામે આવી રહી છે અને તેના પગલે યુવાનોના સ્વપ્ન પણ તૂટી રહ્યા છે. ત્યારે હવે 9 એપ્રિલે જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાય તે પહેલાં જ ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. જુનિયર ક્લાર્ક પેપર લીક કેસમાં ગુજરાત એટીએસે વધુ 10 આરોપીની ધરપકડ કરી છે અને આ 10 આરોપીઓ એવા છે જેમણે પરીક્ષા પહેલાં જ પેપર મળી ગયું હતું અને આ 10 આરોપીઓએ 9.5 લાખ યુવાનોની મહેનત અને તેમના સ્વપ્ન રોળી દીધા હતા, તેમની ઉપર પાણી ફેરવી દીધું હતું. ત્યારે હવે આ બાબતે એટીએસએ કડક હાથે કામ લઈ રહી છે અને જુનિયર ક્લાર્ક પરીક્ષાનું પેપર લીક બાબતે ગુજરાત એટીએસ દ્વારા એક પછી એક તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એવામાં જુનિયર ક્લાર્ક પેપર લીક કેસમાં વધુ 10 આરોપીઓ ઝડપાયા છે. છોટાઉદેપુર અને અરવલ્લી જિલ્લામાંથી પરીક્ષાર્થીઓની ધરપકડ કરવામાં આવી છે. પરીક્ષાર્થીઓ ઉપર રૂપિયા આપીને પેપર મેળવવાનો આરોપ છે. એટીએસએ છોટાઉદેપુર જિલ્લામાંથી 8 પરીક્ષાર્થીને ઝડપી પાડ્યા છે, જેમાં મિતેશ કોલચા, વિજય રાઠવા, સુનિલ રાઠવા, ધ્રુવ રાઠવા, ત્રિકમ રાઠવા, દેવેન્દ્ર રાઠવા, હાર્દિક બારિયા અને પ્રિયંકા બારિયાનો સમાવેશ થાય છે. તો બાયડના 2 અને મોડાસાના 1 પરીક્ષાર્થીની પણ ધરપકડ કરવામાં આવી છે. આકાશ અરવિંદભાઈ પટેલ, આકાશ જસુભાઈ પટેલ અને ખંભેસરના દીપશિકાબેન પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે. જુનિયર ક્લાર્ક પેપર લીક બાબતે ગુજરાત એટીએસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે અને એક બાદ એક આરોપીઓને પણ દબોચવામાં આવી રહ્યા છે. અગાઉ જ્યારે જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટી ગયા હોવાનું સામે આવ્યું હતું ત્યારે ગણતરીના સમયમાં જ પરીક્ષા તંત્ર દ્વારા પરીક્ષાને રદ કરી દેવામાં આવી હતી, જે પછી તપાસનો ધમધમાટ ચાલ્યો છે અને આ દરમિયાન વડોદરામાંથી પેપર લીક કાંડના કનેક્શન પણ સામે આવ્યા હતા અને ત્યારબાદ સતત એક બાદ એક એક્શન લેવામાં આવી રહ્યા છે અને હવે એ 10 આરોપીઓ ઝડપાયા છે જેમની પાસે જુનિયર ક્લાર્કની પરીક્ષા પહેલાં જ પેપર આવી ગયું હતું. જે વિદ્યાર્થી છે એ વિદ્યાર્થીઓએ પોતાના કોલ લેટર, કોરા ચેક અને અસલ ડોક્યુમેન્ટ આ સ્ટેકવાઇઝ કંપનીની અંદર ભેગા મળી અને જમા કરાવેલ હતા અને એની વેરીફાઈ કરી અને જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં આપનાર હતા, પોલીસને જરૂરી પુરાવા મળતા આ 30 વિદ્યાર્થીઓની આજરોજ એટીએસ ખાતે ધરપકડ કરવામાં આવેલી છે. વિદ્યાર્થીઓએ પોતે જે 10 થી 15 લાખ રૂપિયા ભાવ નક્કી કરવામાં આવ્યો હતો કે પોતાને જે લાભ મળશે, જે પ્રશ્નો મળશે એના બદલામાં 12 થી 15 લાખ રૂપિયા આપશે અને એની સિક્યુરિટી પેટે એ લોકોએ કોરો ચેક આપેલ હતો, તેમજ એના અસલ ડોક્યુમેન્ટ જમા કરાવેલ હતા. આ અસલ ડોક્યુમેન્ટ જે ગુજરાતના એજન્ટ હતા ભાસ્કર ચૌધરી સાથે મળીને એમની ગાડીઓ વ્હીકલોમાં સંતાડેલ હતા એટીએસ દ્વારા રિકવર કરવામાં આવેલ છે અને એને આધારે વેરીફાઈ કરી અને વિદ્યાર્થીઓને અટક કરવામાં આવી. એના અલગ અલગ એજન્ટ છે જેમાં જય બારોટ છે, અનિકેત ભટ્ટ છે, રાકેશ શર્મા છે, રાજ ભટ્ટ છે, હાર્દિક શર્મા છે, એમ અલગ અલગ જે ગુજરાતના એજન્ટ હતા અને એમણે જે વિદ્યાર્થીઓ કોઈની પાસેથી 5 હતા, કોઈની પાસે 7 હતા, એમ જે ડોક્યુમેન્ટ જેની પાસે રિકવર થયા છે એ તમામને એરેસ્ટ કરવામાં આવ્યા છે અને હજુ ઘણા આરોપીને એરેસ્ટ કરવામાં આવશે. રકમ નથી આપી અને સિક્યુરિટી પેટે એમણે 12 થી 15 લાખ રૂપિયાનો જે ભાવ નક્કી થયો હતો એ ભાવ પ્રમાણે સિક્યુરિટી અનુસંધાને એને ચેક આપ્યો. અમદાવાદમાં સાબરમતી રિવર ફ્રન્ટ પર બનેલો અટલ બ્રિજ છે તે હાલમાં જ લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને આ બ્રિજ બન્યાના 7 મહિના બાદ છે તેના કાચમાં તિરાડ પડવાની ઘટના છે તે સામે આવી છે. ત્યારે શું છે વધુ વિગત જાણીએ આ રિપોર્ટમાં. અમદાવાદના સાબરમતી રિવર ફ્રન્ટ પર ફરવા માટે લોકપ્રિય બનેલું અટલ ફૂટ બ્રિજ ઉપર વચ્ચે લગાવવામાં આવેલા 4 કાચમાંથી 1 કાચમાં તિરાડો પડી ગઈ છે. કાચમાંથી સીધું જ નદીનું પાણી દેખાય છે જે ત્યાં અવર જવર કરતા લોકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે. આ કાચ પર તિરાડો પડતા હાલ તાત્કાલિક સાબરમતી રિવર ફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા તેને બેરિકેડ કરી અને તેના પર કોઈ ના રહે તે રીતે તેને કોર્ડન કરી દેવાયું હતું. અટલ ફૂટ બ્રિજના ઉદઘાટનના 7 મહિનામાં જ લગાવવામાં આવેલા આકર્ષક 4 કાચમાંથી 1 કાચમાં આ તિરાડો પડતા રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.
साबरमती रिवरफ्रंट डेवलपमेंट कॉर्पोरेशन ना अधिकारीए पोतानो लूलो बचाव करता कह्युं के गर्मी ना लीधे आकाश पर तिराड़ो पड़ी छे। અટલ બ્રિજ ઉપરથી લોકો સીધો નદીનો પ્રવાહ જોઈ શકે એના માટે થઈને તે આપણે 8 જુદા જુદા જે ગ્લાસ મૂકેલા હતા એમાંથી ગઈકાલ બપોરના એક જે ગ્લાસ છે 8 પૈકીનો એક ગ્લાસ એમાં ક્રેક પડેલી હતી, એટલે કે ટફન ગ્લાસ હતો એટલે એમાં જે ક્રેક પડેલી હતી એ ક્રેક પડી હતી, એના કારણે થઈને આપણે સેફ્ટી માટે થઈને એટલા જે 8 ગ્લાસ પૈકીનો જે એક ગ્લાસનો ભાગ છે એને બેરિકેડ કરીને આપણે મુલાકાતીઓ માટે બંધ કર્યો છે। આ ટફન ગ્લાસ હોઈને અને 5 લેયરના જે ટોટલ ગ્લાસ છે એટલે સેફ્ટીની દ્રષ્ટિએ અથવા તો મજબૂતાઈની દ્રષ્ટિએ કોઈ પ્રોબ્લેમ નથી। અત્યારે પણ એના ઉપરથી કોઈ પસાર થાય અથવા એના ઉપર લોકો ઊભા રહી શકે તો એમાં બીજી કોઈ સેફ્ટી પ્રોબ્લેમ રહેતો નથી, પણ સેફર સાઈડે આપણે એને બંધ કરી દીધો છે અને એની જગ્યાએ આપણે જે નવો ગ્લાસ લાવીશું એ નવો ગ્લાસ આપણે એકાદ અઠવાડિયામાં, કારણ કે એની પ્રોસેસ હોય છે અને જે 5 લેયરમાં એને 400 ડિગ્રી ઉપર ગરમ કરીને એનું જે ટફન કરેલું હોય છે। જો ગરમીના કારણે આવી રીતે તિરાડ પડતી હોય તો હજુ અમદાવાદમાં ગરમીની એટલી શરૂઆત જ નથી થઈ। ગરમીના કારણે જો આવી રીતે કાચ તૂટી જતા હોય તો 45 ડિગ્રી તાપમાનમાં તો કાચ તરત જ તૂટી જઈ શકે અને ત્યારે જ જો કોઈ વ્યક્તિ તેના પર ઊભો રહે અને તિરાડ પડે તો વ્યક્તિ નદીમાં નીચે પડી શકે છે। રિવરફ્રન્ટના અધિકારી મુજબ જો ગરમીના કારણે આવા કાચમાં તિરાડો પડતી હોય તો પછી શા માટે આવા નબળા કાચ લગાવ્યા? લોકોના જીવ સાથે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન રમત રમી રહ્યું છે। આવા નબળા કાચ હોય તો દૂર કરી દેવા જોઈએ। આ સાથે વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે પણ જણાવ્યું હતું કે અમદાવાદની સાબરમતી નદી પર 80 કરોડના ખર્ચે બનેલો અટલ બ્રિજ જેના પર આ કાચ લગાવાયો છે એ કાચ તૂટી ગયો ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નારાજમાં મોરબી જેવો કાંડ અમદાવાદમાં પણ બની શકે છે, જેથી અમદાવાદની જનતા સાવધાન રહેજો। સમાચારોનો પ્રવાહ યથાવત રહેશે, પરંતુ હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો। ગુજરાતની ગપશપ ગોપીસા કે ભૂપેન્દ્ર નરેન્દ્ર કા રેકોર્ડ તોડે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત 10000 કોનું। બીજેપી મોદીજી ભાજપ નરેન્દ્ર મોદી। હું કાલે બીજેપી ના કાર્યાલય ઉપર હતો અને લોક ત્યાં ગુજરાત તક ની વાત કરતા હતા। પેટ્રોલ ઓર ડીઝલ કો આપ લેકર આઈએ પણ જો આ બેરોજગારી ને ઘટાડવી હોય તો શાયદ સરકાર બદલવી પડે મારા મત મુજબ। ભાજપ નો ખંભાત બેઠક જે છે ગઢ ગણાય છે, પણ આ વખતે એક ગઢ માં કોંગ્રેસ ગાબડું પાડી શકે? સત્તા નું સુકાન કોના સર જશે એનો ફેસલો બસ થોડાક જ ક્ષણો માં થઈ જશે અને સ્થાનિક જે ભાજપ ના જ આગેવાનો કહેવાય છે એ તેમના જ ઉમેદવાર ને હરાવવામાં પડ્યા હતા। સટીક જાણકારી આપ ગુજરાત તક પર જોઈ શકો છો। ગુજરાતનો કયો યુવાન ભારતીય જનતા પાર્ટીની છેલ્લી 5 વર્ષની સરકારથી ખુશ છે? ચાર દર્શકો રાજનીતિના ખેલાડીમાં આપનું સ્વાગત છે। સમાચારો જોઈએ સુપર ફાસ્ટ અંદાજમાં। 2024ની લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને લાગ્યો ઝટકો। પૂર્વ રક્ષામંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા એકે એન્ટનીના પુત્ર અનિલ એન્ટની ગુરુવારે ભાજપમાં સામેલ થયા। કેરળ કોંગ્રેસની સોશિયલ મીડિયા ટીમના પૂર્વ સંયોજક અનિલ એન્ટની, કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ, વી મુરલીધરન, કેરળ ભાજપના અધ્યક્ષ કે સુરેન્દ્રનની હાજરીમાં ભાજપમાં જોડાયા। અનિલ એન્ટનીએ કહ્યું, માનું છું કે પીએમના નેતૃત્વમાં આપણી પાસે આગામી 25 વર્ષમાં ભારતને વિકસિત દેશ બનાવવાનું વિઝન છે। કોંગ્રેસ નેતા નવજોતસિંહ સિદ્ધુએ ગુરુવારે કરી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત। મુલાકાતની તસવીર ટ્વીટ કરી સાથે જ પંજાબ તથા કોંગ્રેસ નેતા પ્રત્યે પોતાના સંકલ્પને દોહરાવ્યો। જેલથી મુક્ત થયેલા સિદ્ધુએ ટ્વીટમાં લખ્યું, તમે મને જેલમાં નાખી શકો, મને ડરાવી શકો, મારા નાણાકીય ખાતાને બ્લોક કરી શકો, પરંતુ પંજાબ અને મારા નેતા પ્રત્યે મારી પ્રતિબદ્ધતા ન ઝૂકશે અને ન તો એક ઇંચ પણ પીછેહટ થશે। વિસાવદર તાલુકાના સરસઈના સરપંચ અને અન્ય વ્યક્તિએ મહિલાના બીભત્સ ફોટા પાડી દુષ્કર્મ આચર્યું હોવા વિશે ફરિયાદ થતા હોબાળો।
सरपंच अने अन्य व्यक्तिए महिला तथा तेना पति ने मारी नाखवानी धमकी आपी छेल्ला 8 मासथी दुष्कर्म आचरता हता। महिला साथे पाड़ेला बीभत्स फोटो वायरल करी मरजी विरुद्ध शरीर संबंध बांधवा मुद्दे विसावदर पोलीसमां महिलाए फरियाद नोंधावता राजकारणमां आव्यो गरमावो। મહાઠગ કિરણ પટેલનો ક્રાઇમ બ્રાન્ચે લીધો કબજો, જેમાં શ્રીનગરથી ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ આવવા રવાના। ક્રાઇમ બ્રાન્ચે ટ્રાન્સફર વોરંટથી કિરણ પટેલનો કબજો લીધો છે, જલ્દી જ પહોંચશે અમદાવાદ। રાઘવ ચડ્ડા અને પરિણીતી ચોપરા રિલેશનશીપને લઈને ફરી ચર્ચામાં, હવે સામે આવી છે પરિણીતી અને રાઘવ ચડ્ડાની સગાઈની તારીખ। સૂત્રો મુજબ આગામી 10 તારીખે સગાઈ કરી પોતાના રિલેશનને ઓફિશિયલ કરી શકે છે પરિણીતી અને રાઘવ। ગુજરાતમાં વધી રહી છે મોંઘવારી, પહેલા પેટ્રોલ ડીઝલ અને સીએનજી, દૂધ અને હવે સિંગતેલમાં પણ ભાવ વધારો। મધ્યમ વર્ગીય ખૂબ પીસાઈ રહ્યા છે, સિંગતેલમાં 90 રૂપિયા 30 નો વધારો થતા ઘરનું બજેટ ખોરવાયું। સતત ત્રીજા દિવસે કરાયો છે ભાવ વધારો, 3 દિવસમાં સિંગતેલનો 90 રૂપિયા મોંઘો થયો। સિંગતેલ સાથે સાથે હવે કપાસિયા પામતેલમાં 90 રૂપિયા 15 નો વધારો થયો। ગુજરાતમાં કોરોના કેસમાં જોવા મળી રહી છે વધઘટ, ગુરુવારે જાહેર માહિતી મુજબ રાજ્યમાં કોરોનાના 327 પોઝિટિવ કેસ નોંધાયા। અમદાવાદમાં 98, વડોદરામાં 60, સુરતમાં 37, મહેસાણામાં 24, મોરબીમાં 12 કેસ સામે આવ્યા, જ્યારે વલસાડમાં 12, પાટણમાં 7, આણંદમાં 6 તેમજ સાબરકાંઠામાં 6 કેસ નોંધાયા। અમદાવાદમાં કોરોનાથી 1નું મોત થયું છે, એક્ટિવ કેસની સંખ્યા 2142 પહોંચી છે, જ્યારે વેન્ટિલેટર પર 11 દર્દીઓ છે। હાલ આ બુલેટિનમાં બસ આટલું જ, મને રજા આપશો, સાથે જ દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર માટે જોતા રહો ગુજરાત તક। નમસ્કાર।